નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખી આજના મહત્વના સમાચાર પર. તો જામનગર શહેરમાં જૈન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાધિકા એજ્યુકેટના માધ્યમથી દર વર્ષે યુવાઓને પ્રોત્સાહિત કરવા 3 વર્ષથી પહેલ એક કોશિશના બેનર તળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ યુથ વાણી ઓપન માઇક ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં જૈન એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ રાધિકા એજ્યુકેટના માધ્યમથી દર વર્ષે યુવાઓને પ્રોત્સાહિત કરવા તેમજ એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાના શુભ આશયથી દર વર્ષે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા કાર્યક્રમ પહેલ એક કોશિશ જે સતત 3 વર્ષથી યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે યુવાઓને પ્રોત્સાહન મળે અને તેમાં રહેલી પ્રતિભાઓનો ઉજાગર થાય તેવા હેતુ સાથે જામનગર શહેરના ઓશવાડ સેન્ટર ખાતે યુથ વાણી ઓપન માઇક ઇવનિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં શહેરભરમાંથી 20 થી વધારે નાના મોટા યુવક અને યુવતીઓએ પોતપોતાનામાં રહેલી કલાને ઉજાગર કરી હતી, જેમાં દરેક કલાના કસબીઓ દ્વારા વિચારો રજૂ કરાયા હતા, જેમાં દરેકે ભાગ લેનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં શહેરમાં પ્રતિષ્ઠિતો તેમજ વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર સમારોહને સફળ બનાવવા મેનેજમેન્ટ તરફથી બર્તેશ શાહના માર્ગદર્શન મુજબ શાળાના આચાર્ય શિવાની મેડમની સૂચના મુજબ સ્ટાફ દ્વારા સુંદર સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. જૈન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેટ સ્કૂલ દ્વારા આજરોજ એક પહેલી કોશિશના અમારા હેડિંગ નીચે યુવા વાણી નામનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. હવે આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ એવો હતો કે જેવી રીતના આપને ખબર છે કે ઇન્ડિયા અત્યારે કેવું કન્ટ્રી છે આખા વર્લ્ડમાં કે જેની પાસે મેક્સિમમ યંગસ્ટર્સ છે અને કદાચ 2020 સુધીમાં આ યંગસ્ટર્સનો પર્સન્ટેજ 64 જેવું થશે. એટલે અમારું એક નિષ્કર્ષ અથવા તો અમારું ઓબ્ઝર્વેશન એક એવું છે કે આજના યુવાનોને જો આપણે સાચી દિશામાં વાળીએ, એ લોકોને માર્ગદર્શન આપીએ, એ લોકોને પ્લેટફોર્મ આપીએ તો કદાચ એક સારા ગુજરાત અથવા તો સારા ઇન્ડિયાનું નિર્માણ આ યુવાનો આવતીકાલે કરી શકે. આ હેતુ સર અમે લોકો એક યુથવાની પહેલ એક કોશિશના બેનરમાં એક યુથવાની નામનો પ્રોગ્રામ કર્યો હતો કે એક ચલે એક અનોખી સોચ કી ઓર. આ પ્રોગ્રામ છે એ એક ઓપન માઇક ઇવનિંગ જેવો હતો જે આખા જામનગર માટે ઓપન હતો. એમાં 12 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે એવી સંજોગો રાખ્યા હતા અને એમાં ઘણી બધી ઇન્ટરવ્યૂ આવેલી હતી. પછી એ લોકોનું ટેલિફોનિક અને ઓરલ ઇન્ટરવ્યૂ કર્યા પછી જે અલગ અલગ સ્કૂલોના, કોલેજોના અને કદાચ પેરેન્ટ્સમાંથી બી કુલ અમે 21 પાર્ટિસિપન્ટ્સને સિલેક્ટ કર્યા હતા કે જે લોકોએ પોતાના વિચાર, પોતાના સમજ અત્યારે પબ્લિક પ્રત્યે પ્રેઝન્ટ કર્યા છે અને એવું લાગે છે કે આ યુવાનોની સમજ છે, સોચ છે એ આપણા સમાજને એક નવી દિશા તરફ લઈ જશે. થેન્ક યુ. રાણસી ગઢવી સાથે જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ.